નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે હા મિત્રો આ ભરતી વિશેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈએ એ પહેલાં અત્યારે હાલમાં જે ત્રણ ચાર ભરતીઓ ચાલુ છે જેમના ફોર્મ ભરાઈ રહ્યા છે એમની ટૂંકમાં માહિતી લઈ લઈએ જેથી કરીને નવા મિત્રો છે એમને માહિતગાર થઈ જાય તો મિત્રો પહેલી ભરતી છે એ છે ઓજસની અંદર આવેલી છે ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તો મિત્રો જેમી એના જે ફોર્મ છે મિત્રો ભરાઈ રહ્યા છે તો પંદર આઠ છે એમની છેલ્લી તારીખ છે એના પછી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટેની ભરતીના ફોર્મ છે ભરાઈ રહ્યા છે સાત નવ બે હજાર વીસ પહેલાં જે લોકો એપ્લાય કરવા માગતા હોય એમને એપ્લાય કરવાનું રહેશે એના પછી મિત્રો સર્કલ ઓફિસરની ભરતી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર અને ગુજરાતની અંદર સાતસો પચાસ જગ્યાઓ છે સોળ આઠ બે હજાર વીસ પહેલાં એ માટે જે લોકો એપ્લાય કરવા માગતા હોય એમણે એપ્લાય કરવાનું છે એમના પછી મિત્રો સીઆરપીએફની અંદર કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ માટેની ભરતી છે એકત્રીસ આઠ બે હજાર વીસ પહેલાં જે લોકો સીઆરપીએફ કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ ભરવા માગતા હોય એમને ફોર્મ ભરવાના રહેશે મિત્રો તો ચાલો જોઈએ આજનો વિડીયો હવે મિત્રો આજની જે ભરતીની વાત કરવાના છીએ એ આઈબીપીએસની અંદર આવેલી છે હવે આપણે થોડાક દિવસ પહેલાં જોયું કે આઈબીપીએસની અંદર જે ગ્રામીણ બેંક હતી મિત્રો ગ્રામીણ બેંકની અંદર ક્લર્કની અને પીઓની ભરતી આવેલી હતી હવે ગ્રામીણ બેંક પછી આઈબી એ અત્યારે જે નેશનલાઇઝ બેંક છે મિત્રો એમના માટે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓનું નોટિફિકેશન છે એ બહાર પાડેલું છે તો મિત્રો આ ભરતીની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર પૂરો જુઓ એટલે કોઈ પણ ડાઉટ ના રહે ને તમારે મિત્રો આપણે સૌથી પહેલાં જગ્યાઓ જોઈ લઈએ હવે તમે સ્ક્રીન પર અલગ અલગ જે નેશનલાઇઝ બેંક છે એની અંદર જગ્યાઓ જોઈ શકો છો કે બેંક ઓફ ઇન્ડિયાની અંદર ટોટલ સાતસો ચોત્રીસ જગ્યાઓ છે એના પછી પંજાબ એન્ડ સિંધ બેંક ત્યાંસી જગ્યાઓ છે મિત્રો યુકો બેંકની અંદર ત્રણસો પચાસ જગ્યાઓ છે આ રીતે અગિયારસો ને સડસઠ જગ્યાઓ આ જે નેશનલાઇઝ બેંક છે મિત્રો આમાં અમુક બેંક એવી છે કે એમને હજી એમાં કેટલી વેકેન્સી છે એની માહિતી આપેલી નથી અને બાકી જે બેંકમાં ઝીરો ઝીરો લખેલું છે એની અંદર આઈબીપીએસ માટે કોઈપણ જગ્યાઓ અત્યારે હાલ પૂરતી નથી બરાબર છે તો ટોટલ અત્યારે અગિયારસો ને સડસઠ જગ્યાઓ માટે નોટિફિકેશન છે બહાર પાડવામાં આવેલું છે મિત્રો આ તમામ સરકારી ભરતી સરકારી બેંક છે અને આની અંદર પ્રોબેશનરી ઓફિસર માટેની જે પોસ્ટ છે એમના માટેનું આ રિક્રુટમેન્ટ છે હવે ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો આજથી સ્ટાર્ટ થશે અને છવ્વીસ આઠ બે હજાર વીસ સુધી એપ્લાય કરવાનું રહેશે એ મિત્રો પ્રિલિમ એક્ઝામની પણ ડેટ આપેલી છે ત્રણ દસ બે હજાર વીસ દસ દસ બે હજાર વીસ અને અગિયાર દસ બે હજાર વીસ એ ત્રણ દિવસની અંદર મિત્રો પ્રિલિમ એક્ઝામ છે એ ગોઠવવામાં આવશે એના પછી પ્રિલિમ એક્ઝામનું રિઝલ્ટ છે ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે એના પછી મિત્રો મેઇન એક્ઝામ છે એમના માટેના કોલ લેટર નવેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે અને મેઇન એક્ઝામ છે મિત્રો અઠ્યાવીસ અગિયાર બે હજાર વીસના દિવસે લેવામાં આવશે તો આ રીતે મિત્રો મેઇન એક્ઝામનું રિઝલ્ટ છે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવશે ઇન્ટરવ્યૂ માટેના કોલ લેટર જાન્યુઆરી મહિનામાં હશે ઇન્ટરવ્યૂ છે એ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં હશે અને જે ફાઇનલ પ્રોવિઝનલ એલોટમેન્ટ છે મિત્રો એપ્રિલ મહિનાની અંદર કરવામાં આવશે આ રીતે તમામ માહિતી છે મિત્રો આપી દીધેલી છે તો જે લોકો એપ્લાય કરવા માગતા હોય મિત્રો એમની ઉંમર મિનિમમ વીસ વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ ત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અહીંયા ડેટ પણ આપેલી છે કે બે આઠ ઓગણીસો નેવુંથી લઈને એક આઠ બે હજાર એ સુધીની અંદર જે લોકોનો જન્મ થયો હોય એ લોકો એપ્લાય કરી શકે છે એસસી એસ ટી ઓ પાંચ વર્ષ અને ત્રણ વર્ષનું જે નિયમમાં છૂટછાટ મળે છે એ આપવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન માગેલું છે જે લોકો ગ્રેજ્યુએટ હોય એ લોકો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો આની અંદર અને મેઇન બે એક્ઝામ હશે તમે ઉપરનું જે કોષ્ટક છે પ્રિલિમ એક્ઝામ માટેનું છે અને નીચેનું છે એ મેઇન એક્ઝામ માટેનું છે પ્રિલિમની અંદર સો ક્વેશ્ચન સો માર્ક્સ અને એક કલાકનો ટાઈમ આપવામાં આવશે હવે તમે સબ્જેક્ટ જોઈ શકો છો પ્રિલીમમાં ઇંગ્લિશ મેથ્સ અને રિઝનિંગ આપેલા છે એના પછી મેઇન એક્ઝામની અંદર મિત્રો એકસો પંચાવન ક્વેશ્ચન હશે અને બસો માર્ક્સના બસો માર્ક્સ એના મેક્સિમમ હશે હવે તમે રિઝનિંગ કોમ્પ્યુટર જનરલ અવેરનેસ ઇકોનોમી બેન્કિંગ અવેરનેસ ઇંગ્લિશ અને ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન એટલે કે મેથ્સ બરાબર છે એની સાથે ઇંગ્લિશની અંદર તમારે લેટર રાઇટિંગ લખવાનું આવશે અને બે ક્વેશ્ચન હશે ને એના પચીસ મેક્સિમમ માર્ક્સ હશે મિત્રો તો આ રીતે પ્રિલિમ અને મેઇન બે એક્ઝામ લેવામાં આવશે પ્રિલિમમાં જે લોકો સિલેક્ટ થશે એમને મેઇનમાં બોલવામાં આવશે અને મેઇન એક્ઝામની અંદરથી સિલેક્ટ થયેલા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે હવે મિત્રો ગુજરાત માટે આપણે એક્ઝામ સેન્ટર જોઈએ તો પ્રિલિમ એક્ઝામના જે એક્ઝામ સેન્ટર છે અમદાવાદ આણંદ ગાંધીનગર હિંમતનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા જ્યારે મેઇન એક્ઝામનું જે સેન્ટર છે મિત્રો અમદાવાદ અને વડોદરાની અંદર હશે એક્ઝામ ફીની વાત કરીએ મિત્રો તો એસસી એસટી અને પી કેન્ડિડેટે એકસો પંચોતેર રૂપિયા જ્યારે બાકી બધાએ આઠસો પચાસ રૂપિયા ફી છે એ પે કરવાની રહે છે જે લોકો મિત્રો એપ્લાય કરવા માગે છે તો આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ એ વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું રહેશે જનરલી આવી ભરતી આવતી હોય તો મારું ગુજરાતની અંદર પણ ડાયરેક્ટ લિંક મૂકવામાં આવે છે તો તમે ત્યાંથી પણ એપ્લાય કરી શકો છો જો ત્યાં લિંક ના મૂકવામાં આવી હોય તો તમે આઈબીપીએસની આ જે મેઇન વેબસાઇટ છે ત્યાંથી એપ્લાય કરી શકો છો